अस्मिता अभिवादन समिति द्वारा નડિયાદ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો। ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સેવા પ્રદાન કરનાર સમાજ સેવકોનું સન્માન કર્યું હતું। સમાજમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર સમાજ સેવકોને જિલ્લા પોલીસ વડાએ સન્માનિત કર્યા હતા। નડિયાદ અસ્મિતા અભિવાદન સમિતિ દ્વારા ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર સમાજ સેવકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો। નડિયાદ કપડબંજ રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતે ખેડા જિલ્લા સહિત અન્ય જિલ્લામાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર સમાજ સેવકોને ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સન્માનિત કર્યા હતા। આપણા મને આજે સ્થાન મળ્યું એ બાબતે હું મને ગૌરવાન્વિત અનુભવું છું। રિયલ ગ્રેટ ફિલિંગ થઈ રહી છે કે ખેડા જિલ્લાના ખૂબ ઉચ્ચ કક્ષાના કાર્ય કરી રહ્યા હોય એવા વ્યક્તિત્વની વચ્ચે હું ઉપસ્થિત છું। હાલનો સમય એકદમ ભૌતિકવાદી સમય, ખૂબ સ્પર્ધાનો સમય, જનરલી વ્યક્તિઓ પોતાના સિવાય બીજાનો વિચારે પણ ન શકે એ પ્રકારનો વાઇબ્રેશન છે। પણ મેં જોયું તમામ મહાનુભાવો, પરીક્ષા છે, પ્રશ્નશ્રી છે, દિનેશભાઈ, ગૌતમ માનવસેવા જોશીજી અને તમે બધા ચાલતો હોય છે, ખૂબ પોઝિટિવિટી અને પોતાના પરિવારનું પણ ધ્યાન રાખ્યા વગર કન્ટિન્યુઅસ સમાજની અંદર સારું કેવી રીતે થઈ શકે અને મારાથી બનતું હું શું કરી શકું એ પ્રકારની વિચારધારા સાથે જીવન તમારા તમામ વ્યક્તિઓને હું સાદર નમન કરું છું અને તમને પરમાત્મા ખૂબ શક્તિ આપે। હાલમાં પણ તમે જે કામ કરી રહ્યા છો એના કરતા પણ તમે અનેક ગણું સારું કામ કરી શકો એ પ્રકારના તમને સાધન સંપન્ન બનાવે અને વૈચારિક રીતે મજબૂત બનાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। નડિયાદ જિલ્લા ખેડા જિલ્લામાં હાજર થયાને 3 મહિના જેટલો સમય થયો, પણ આ 3 મહિનામાં જો મને કોઈ સૌથી વધુ બાબત આકર્ષતી હોય તો એની સંસ્થાઓ, અમુક સંસ્થાઓની મુલાકાત કરવાનો મળ્યો, પણ હું એવું ઈચ્છું છું કે હું અહીં જ્યાં સુધી છું ત્યાં સુધી તમામ સંસ્થાઓના સંપર્કમાં રહી શકું અને મારાથી બનતી, મારા તંત્રથી બનતી, અમારા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જેટલી પણ સંસ્થાઓને મદદ થઈ શકે એ પ્રકારની કરવી એવો નિર્ધાર કર્યો છે। અમુક સંસ્થાઓની મુલાકાત અત્યાર સુધીમાં કરી રહ્યા છીએ, પરંતુ અહીંયા તો ઘણા વ્યક્તિઓ એવા છે કે જે પોતે સંસ્થા સમાન છે,